बनासकांठा जिलामां सौप्रथमवार हवे कोरोनानुं संक्रमण बेकाबू बनी रह्युं छे। हवे दररोजना नोंधाई रहेला केसोमां पण दरખમ વધારો થઈ રહ્યો છે। જિલ્લામાં કોરોનાના પોઝિટિવની સંખ્યા સતત પાર પહોંચી રહી છે। તેના ઉપરથી અંદાજ લગાવી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેટલો બેકાબૂ બન્યો છે। ત્યારે જીવલેણ બીમારીના વધતા જતા સંક્રમણ વચ્ચે પણ ડીસા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે। ડીસા શહેરમાં જ્યારે કોરોનાના કેસો માત્ર 14 હતા ત્યારે ડીસા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ કાંતિલાલ સોની દ્વારા ગંભીરતા દર્શાવી ડીસા શહેરના ખૂણે ખૂણાને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું। અને તે સમયે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ડીસા નગરપાલિકાને આધુનિક સેનેટાઇઝ મશીન પણ આપવામાં આવ્યું હતું। હવે જ્યારે ડીસા શહેરમાં સૌથી વધુ સેનેટાઇઝની જરૂર હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા અંગે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે અને લાખો રૂપિયાના આધુનિક મશીનનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ડીસા નગરપાલિકા ડીસા શહેરમાં કોરોનાના સંક્રમણને લઈ જરા પણ ગંભીર ન હોય તેવું જોવા મળી રહ્યું છે। ડીસા નગરપાલિકાના સત્તાધીશ લોકડાઉનમાં કાંતિલાલ સોની હતા અને કાંતિલાલ સોની દ્વારા શહેરમાં લોકડાઉન દરમિયાન ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। તેના લીધે જ શહેરમાં કોરોનાને સૌથી કપરા સમયમાં અંકુશમાં રાખવામાં સફળતા પણ મળી હતી। કાંતિલાલ સોનીના કુશળ વહીવટના પગલે લોકડાઉન દરમિયાન પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સારી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ડીસા નગરપાલિકાનો ચાર્જ શિલ્પાબેન માળીએ સંભાળતા જ ડીસા નગરપાલિકાનો વહીવટ કથળી ચૂક્યો છે અને શિલ્પાબેન માળી કે જે શહેરના પ્રથમ નાગરિક છે અને પ્રથમ નાગરિક માટે નગરના નાગરિકોનું હિત સર્વોપરી હોય છે, પરંતુ અહીં તો પોતાનું હિત જ સર્વોપરી જોવા મળી રહ્યું છે અને શિલ્પાબેન માળી પોતાનો જ રાજધર્મ ભૂલી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ડીસા નગરપાલિકાના પ્રમુખનો આ વહીવટ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે પણ નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે, કારણ કે અત્યારે શિલ્પાબેન માળીના વહીવટથી ડીસા નગરપાલિકાના ભાજપના જ સદસ્યોમાં નારાજગી જોવા મળી રહી છે। તો બીજી તરફ તેમના ખરાબ વહીવટથી ડીસા શહેરની પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ડીસા નગરપાલિકાના ભાજપના સદસ્યો પાલિકાના વર્તમાન શાસનને ગેરલાયક જણાવી રહ્યા છે। ડીસા નગરપાલિકામાં મોટા સમયથી અહીંયા કોવિડના ડીસા નગરપાલિકા હાલ વિસ્તારમાં કોવિડના કેસોની ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યા વધી રહી છે અને ડીસા નગરપાલિકા કોઈપણ જાતની કાળજી રાખતી નથી, કારણ કે લોકોને ત્યાં સેનેટાઇઝ ચાર મહિના અગાઉ જ્યારે અમારે કાંતિલાલ સોની પ્રમુખ તરીકે હતા ત્યારે જ ડીસા શહેરમાં સેનેટાઇઝની સ્પર્ધા અમે ચાલુ કરી હતી। એ ટાઈમે કોરોનાના કેસો 2-3 કે 4 આવતા હતા, આજે કેસ કોરોના પોઝિટિવ આજે 15-16-17 કેસ દિલ્હીના આવી રહ્યા છે અને આટલા ટાઈમથી કોઈપણ જગ્યાએ નગરપાલિકાએ સેનેટાઇઝ કરી જ નથી કે જે તે ટાઈમે 3 મહિના કાંતિભાઈ સોની હતા એ વખતે અમે ઘરે એરિયા સોસાયટી અને શહેરમાં 4-5 વાર અમે સેનેટાઇઝ કરતા હતા અને આજની ટાઈમમાં હાલ અમારા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન પ્રમુખ છે અને અમારા ગઢવી સાહેબ પ્રમુખ તરીકે અરે ભાઈ ચીફ ઓફિસર તરીકે હાલ મને તો અહીંયા કોઈ લાગતું જ નથી કે નગરપાલિકામાં કર્મચારીઓ પણ મને અહીંયા ટેબલ ઉપર દેખવા નથી મળતા, નથી અહીંયા મુખ્ય અધિકારી, નથી અહીંયા પ્રમુખ આવતા કોઈ દિવસ મેં દેખ્યા નથી અને શહેરમાં આજે શહેરની હાલત ખૂબ જ દિન ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ, તેથી સરકારને હું તો એટલું જ કહું છું કે આ ગંભીર બાબત છે, કોવિડની બાબતમાં ખૂબ જ ગંભીર છે, પણ કોઈ જગ્યાએ સરકારે મશીનો આપ્યા છે લાખો રૂપિયાના ખર્ચે મશીનો અને અમે વસાવ્યું હતું મશીન જે 5.5 લાખ રૂપિયાનું લાઈન મશીન મૂક્યું હતું અહીંયા, એ મશીન આજે ધૂળ ખાઈ રહ્યું છે અને સરકારે જે ગુજરાત સરકારે જે મશીનો આપ્યા હતા મશીનરી એ મશીનરી પણ અહીંયા પડી જ છે, એ મશીનરીનો પણ ઉપયોગ આ લોકો કરતા નથી ડીસા નગરપાલિકા અને લોકોને આજે મોતના ઘરમાંથી બહાર લાવવાની કામગીરી નગરપાલિકા જો સતત એમ એક્ટિવ થાય તો લોકોને રાહતનું ખૂબ જ રાહત મળે શકે એવી પોઝિશન છે, પણ અમારા નગરપાલિકાના પ્રમુખ અને અહીંયા ચૂંટાયેલા અમારા સદસ્યો એ પણ કોઈ ગંભીર બાબત નથી લેતા અને હું તો ધારાસભ્યોને પણ એટલું કહેવા માગું છું સાહેબને, ધારાસભ્ય સાહેબને ખૂબ જ કાળજી રાખે ડીસા શહેરનું હિત વિચારે અને
સેનેટાઇઝ થાય, એરિયા શહેરમાં ખૂબ જ મોટું પ્રમાણમાં કોવિડના કેસો આવી રહ્યા છે, તો એમને બે હાથ જોડીને વિનંતી કરું છું ધારાસભ્ય સાહેબને, પણ આ જો થશે તો બહુ સારી વાત છે, નકા આ શહેરની પરિસ્થિતિ ખૂબ જ અઘરી છે.